બનાસકાંઠા જિલ્લાના દાંતાના ભેમાળકુરીના 500 વાહનોના પૈડા થંભી ગયા છે, જ્યાં ડ્રાઈવર એસોસિએશને મામલતદારને રજૂઆત કરી છે. હિટ એન્ડ રન કાયદો પરત ખેંચવા, નવો હિટ એન્ડ રનનો કાયદો જે આવ્યો છે તે પરત ખેંચવા માંગ કરવામાં આવી છે. કાયદો રદ નહીં થાય ત્યાં સુધી ડ્રાઈવરોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. ખનીજનું વહન કરતા 500 ડમ્ફરના પૈડા થંભી ગયા છે. જે 10 વર્ષની સજાને કંઈક 7 લાખ રૂપિયા જેવું કે જુર્માનાનું કરે છે એ અમારે રદ કરાવવાનું છે. અને જે અમારે જૂનો નિયમ હતો, જેમ જૂની કલમ છે 6 મહિના લાઇસન્સ સસ્પેન્ડ કરવાવાળી, એ અમારે ચાલુ રાખવાનો. બાકી અમારાથી પછી આટલા બધા પગાર અમે હોતા નથી કરશું, જેથી કરીને અમારે બીજી મજૂરી જ કરવાની છે. બાકી અમે આગળ કશું કરીએ નહીં, તો ડ્રાઇવિંગ લાઇન અમારે નથી કરવી. પછી આ રીતની ડ્રાઈવરશ્રીનો એક જ આગ્રહ છે સાહેબશ્રીને પાસે, કે જે અત્યારે જે કલમ લગાવી છે અને સાહેબજી જે અત્યારે નાબૂદ આ કરાવવા આવેલા છે દરેક ડ્રાઈવર્સને બરાબર, તો સાહેબ એટલું જ છે કે જે પગ ઓલરેડી 7 લાખ રૂપિયા અને 10 વર્ષની સજા, તો ઓલરેડી 7 વર્ષની જે 7 લાખ રૂપિયા, તો સાહેબશ્રી અમારા પત્રનું માન રાખે, અમારો સપોર્ટ સહકાર આપે. સાહેબ સાહેબે જે નક્કી કર્યો છે અને અમારો જે જૂનો કાયદો હતો ડ્રાઈવરો માટે એ જ અમલમાં થાય, અને જે આ નવો કાયદો જે કર્યો છે એને નાબૂદ કરવા માટે અમારા દોતા તાલુકાના ડ્રાઈવરોએ એસોસિએશન કરી અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમે સાહેબ પાસે અમારાથી તો ગાડી નહીં ચલાવે ને, 7 લાખ રૂપિયા દંડ ને 10 વર્ષની સજા, તો પછી અમારાથી આ ડ્રાઈવરોને કેવી રીતના